ગોસ્વામી, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજની રેસીપી આપણે શરૂ કરીએ તે પહેલાં આપ સર્વ મિત્રોને મારા તરફથી હેપી ન્યૂ યર. આપનું આવનારું જીવન ખૂબ જ ફળદાયી અને સુખદાયી નીવડે તેવી ભગવાન માતાજીની પ્રાર્થના કરીએ અને તે સાથે આજની રેસીપી પણ આપણે શરૂ કરીએ. તો આજે આપણે બનાવવાના છે ગુલાબજાંબુ, જે અત્યારે દિવાળી પર મહેમાનો ઘરે આવતા હોય ત્યારે આપણે મીઠાઈ તરીકે તેમને પીરસવા માટે આ ગુલાબજાંબુ બનાવશું. તો ગુલાબજાંબુ બનાવવા માટે પહેલાં આપણે ગુલાબજાંબુની ચાસણી તૈયાર કરી લઈશું. ચાસણી બનાવવા માટે આપણે ગેસ પર એક કડાઈ લીધી છે અને કડાઈ મૂકી અને આપણે ગેસને ચાલુ કરીશું. હવે અત્યારે ચાસણી બનાવવા માટે મેં 500 ગ્રામ ખાંડ લીધી છે, તે આપણે એક કડાઈની અંદર લઈ લઈશું. હવે આપણે જેટલી ખાંડ લીધી છે તેનાથી થોડું વધારે આપણે પાણી એડ કરીશું. પાણી આપણે ખાંડ કરતાં થોડું વધારે, એટલે કે 50 ગ્રામ જેટલું વધારે લઈશું, એટલે 550 ગ્રામ જેટલું આપણે પાણી એડ કરીશું. ખાંડને આ રીતે સારી રીતે ઓગાળીશું. આપણે આની એકદમ એક તારની ચાસણી નથી કરવાની. આપણી આ ચાસણી થોડીક ઘટ થાય, મધ જેટલી ચીકણી થાય તે રીતની કરીશું. પાંચ મિનિટ જેવું ચાસણીને ઉકળતા થયું છે ને હવે આપણે જોઈએ આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ તો આપણી આ ચાસણી થોડી ચીકાશ પડતી થવા લાગી છે. તાર નથી બનતો પણ આ રીતે જે રીતે આપણું મધ ચીકણું હોય તે રીતની ચીકાશવાળી થવા લાગી છે. હવે આપણે ગુલાબજાંબુની ફ્લેવર માટે તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું. ગેસને બંધ કરી અને આપણે આ ચાસણીને ઢાંકી અને સાઈડમાં મૂકીશું. ગુલાબજાંબુ બનાવવા માટે મેં અત્યારે 150 ગ્રામ સોજી લીધું છે, એકદમ ઝીણું સોજી છે. જે મોટી સોજી આવે તેને મિક્સરમાં મેં ક્રશ કરી અને એકદમ ઝીણો આ રીતનો લોટ તૈયાર કર્યો છે. હવે આપણે આ સોજીમાંથી ગુલાબજાંબુ બનાવી છે તો ટેસ્ટમાં એકદમ સરસ માવા જેવા બને. તો અત્યારે મેં મોટી 3 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે, જે 10 રૂપિયાના પેકેટમાં મળે છે, તે આપણે આ પાવડર લીધો છે. આનાથી ગુલાબજાંબુનું સ્ટ્રક્ચર એકદમ સરસ આપણું આવશે. જે આવા બજારમાં મળે છે તેવા જ ગુલાબજાંબુ આપણા ઘરે તૈયાર થશે. હવે આપણે અત્યારે 100 ગ્રામ ગરમ કરેલું દૂધ લીધું છે, તે થોડું થોડું એડ કરીશું આપણે સોજીની અંદર. ચમચીથી આ રીતે મિક્સ કરીશું. દૂધ આપણું ગરમ છે એટલે અત્યારે ચમચીથી જ આ રીતે મિક્સ કરવાનું. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને આને આપણે 5 મિનિટ માટે આ રીતે ઢાંકી અને રાખીશું. આપણે સોજી લીધું છે એટલે દૂધની સાથે તે સારી રીતે ફૂલશે. તો આ રીતે મિક્સ કરી અને આપણે તેને ઢાંકી અને મૂકી રાખીશું. 5-1 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હવે લોટને જોઈ લઈશું. તો ગરમ દૂધમાં આપણો આ સોજી એકદમ સરસ ફૂલી અને સારી રીતે મિક્સ થઈ ગયો છે. આ રીતે બરાબર ફરી મિક્સ કરી લઈશું. હવે આપણે હાથને થોડુંક ઘીવાળો કરી અને આમાંથી નાની નાની ગોળી તૈયાર કરીશું. આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને આ રીતની ગોળી તૈયાર કરીશું. જે રીતે બજારમાં ગુલાબજાંબુ મળે છે તે રીતના આ રીતને આપણે તૈયાર કરીશું. તેને એક પ્લેટમાં મૂકીશું. બધા જ એક સાઈઝના આપણે તૈયાર કરી લઈશું. આપણે આ રીતે બધા જ ગુલાબજાંબુને બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે
गुलाबजाबु ने तळवा माटे आपणे कढ़ाईमां घी लीधुं छे। तमे गुलाबजाबु ने तळवा माटे घी अथवा रिफाइन तेल बन्नेमांथी कंई पण लई शको छो। तो आपणुं घी सारी रीते गरम थवा देशुं। घी आपणे बहु वधारे एकदम गरम पण नथी करवानुं अने ठंडु पण नथी राखवानुं। आपणे मीडियम रहे ते रीतनुं घी गरम करीशुं जेथी आपणा गुलाबजाबु एकदम सरस रीते तळाय अने तळती वखते फाटे नहीं। આપણું ઘી ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે થોડો નાનો ભાગ લઈ અને ઘીની અંદર લઈશું। જો તરત જ ઉપર ન આવે તે રીતનું આપણે ઘી ગરમ કરવાનું છે। તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણું આ ગુલાબજાંબુ ઉપર આવે છે। તો આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી તેને તળાવવા દઈશું। હવે આપણું ઘી ગુલાબજાંબુ તળવા માટે કમ્પ્લીટ છે તો આપણે બધા જ ગુલાબજાંબુ અંદર લઈશું। તેને ધીમા ગેસ પર જ આપણે તળાવવા દઈશું। બે ત્રણ મિનિટ આપણે આ રીતે ધીમા ગેસ પર તળ્યા છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવે છે અને આપણા આ ગુલાબજાંબુમાં જરા પણ ક્રેક નથી પડી। કોઈ પણ ના કહી શકે કે આપણે આ સોજીમાંથી બનાવ્યા છે। તો હવે આપણી ચાસણી થોડી ઠંડી થઈ ગઈ તો તેને પણ આપણે નોર્મલ ગરમ કરી લીધી છે। તો ગુલાબજાંબુને આપણે ચાસણીમાં લઈશું સીધા। ચાસણી આપણી બહુ વધારે ગરમ પણ નહીં અને એકદમ ઠંડી પણ નહીં એ રીતની હોય પછી જ આપણે ગુલાબજાંબુ તેની અંદર લઈશું। આપણે આ ગુલાબજાંબુને ચાસણીની અંદર લઈ લઈશું ત્યાં સુધી આપણે બીજા પણ તળી લઈશું। હવે આને આપણે 20-40 મિનિટ સુધી આ રીતે ચાસણીની અંદર રાખીશું જેથી એકદમ સરસ ફૂલી અને ચાસણી પી અને આપણા ગુલાબજાંબુ સરસ સોફ્ટ બનશે। 30-31 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા ગુલાબજાંબુ ચાસણી પીને એકદમ સરસ પોચા અને સોફ્ટ તૈયાર થયા છે। તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢીશું। તમને મારી આ ગુલાબજાંબુ બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા ઘરે જ્યારે પણ મહેમાન આવવાના હોય ત્યારે તમે આ રીતે ફટાફટ ગુલાબજાંબુને બનાવીને તૈયાર કરી શકો છો।